जनक सुता जग जननी जानकी अतिशय प्रिय करुणा निधान की ताके जुगपद कमल मनाव जासो कृपा निर्मल मति पाऊ जासु कृपा निर्मल मति पा ए माँ जानकी तारी कृपा थी मने निर्मल मति आवे अहियाँ ज मांग्यू सत्यम परम दे मही मारी बुद्धि मां सत्य बिराजे मने कहीं जोई तू नहीं નારદજી પધાર્યા નારદજી પૂછે છે કુશળ છો બોલે કુશળ છો પણ અંદરની જે મજા છે ને વ્યાસજી કઈ જ નથી આવતી વ્યાસજી બોલે છો અરે મહારાજ તમે તો અવતાર છો તમે તો નારાયણ છો હા તમે તો બાદરાયણી છો તમે એમ કહો કે અંદરથી મજા નથી હા કંઈ ખૂટે એવું લાગે છે કંઈ ખૂટે છે અંદરથી શું તો એ મને ખબર નથી કંઈ ખૂટે છે અને એ જ ભલે નારદજી કહે છે હે વ્યાસજી તમે ભગવાન શ્રી કૃષ્ણના બાલચરિત્રની કોઈ કથા કરી બોલે ના અને નારદજી બોલ્યા છે જે જીવાત્માએ બાલકૃષ્ણના ચરિત્ર સાંભળ્યા નથી કે સંભળાવ્યા નથી અને સ્વપ્નમાં શાંતિ ન મળે તમે એવા કોઈ ગ્રંથની રચના કરો યુગો સુધી જીવાત્માને આનંદની અનુભૂતિ થાય અને એ જ પલે કલમ ઉપાડી છે અને કલમ ઉપાડી વ્યાસજીએ શ્રીમદ ભાગવત લખવાની તૈયારી કરી એ પૂર્વે નારદજીએ પોતાનો પૂર્વ જન્મ પૂર્વ વૃતાંત પણ કહી સંભળાવ્યો છે કે અહમ પુરાતીત હું એક પુંડરીક નામે દાસીનો દીકરો હતો નારદજી પોતાનો પૂર્વ વૃતાંત કહે છે મારી મા ઉપર મને બહુ પ્રેમ હતો મારી માના પડછાયાની માફક મારી મા પાછળ હું ચાલતો હતો એક દિવસે મારી મા ગાય દોવા ગઈ અને ગાય દોવા બેઠેલી માને સર્પે દંશ માર્યો માનું મૃત્યુ થયું માં 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 કરતો હું જંગલો ઉપોનો ભટક્યો મારી માં વગર હું શું કરી શકું મારું મૃત્યુ થયું બીજો જન્મ એ બ્રહ્માજીના માનસ પુત્ર તરીકે નારદનો મારો જન્મ થયો હમણાં જ હું ઋષિઓના મુખમાંથી ભગવાનની કથા સાંભળીને આવું છું ત્યારે જ મને શાંતિ મળી છે મનને શાંતિ અપાવી હોય તો પરમાત્માનું ભજન છે આપ કોઈ એવી કથા કરો અને વ્યાસ ઉવાચ अस्त्वैव मे सर्वमिदं त्वयोक्तं श्रीकृष्ण गोविन्द हरे मुरारे अस्त्वैव मे सर्वमिदं त्वयोक्तं श्रीकृष्ण गोविन्द हरे मुरारे तथापि नात्मा परितुष्यते मे हे नाथ नारायण वासुदेव तथापि नात्मा परितुष्यते मे हे नाथ नारायण वासुदेव तन्मूल पर्यक्त मदाध बाधम श्री कृष्ण गोविंद हरे मुरारी तन्मूलम् अव्यक्तम् अगाध बोधम् श्री कृष्ण गोविंद हरे मुरारी वृक्षामये स्वात्म भवात्म भूतम् हे नाथ नारायण वासुदेव राम 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 सीता राम राम
राम राम सीता राम 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 राजा राम 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 राजा राम 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 सीता राजा राम 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 सीता राम 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 राजा राम 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 सीता राजा राम 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 राधे श्याम श्याम राम राधे श्याम श्याम राम। द्रौपदी जी ना पांच पुत्रों ने अश्वत्थामा मारा अने द्रौपदी प्रतिज्ञा करी मारा दीकरा ने मारा एनो ज्यां सुधी हूँ मृत प्राय अवस्था मां न जाऊं त्यां सुधी केश नहीं बांधू। द्रौपदी प्रतिज्ञा। अर्जुन ने भगवान द्वारिका देश रथ लेने गया, नागपाश मंत्र नो प्रयोग करो, अश्वत्थामा ने अवड़े हाथे बांधो अने द्रौपदी पास ले देवी प्रतिज्ञा पूर्ण करो। शू अपराधी छे मारो? तमारी प्रतिज्ञा छे, आज्ञा आपो, शिरच्छेद करो। अने द्रौपदी भागवत जी मां बोला छे, मुच्यताम मुच्यताम एष ब्राह्मणो नितराम गुरु। अरे अरे मुच्यताम अने छोड़ी मुको, ब्राह्मण वर्ण मात्र नो गुरु छे, आम ब्राह्मण ने बंधाय। अर्जुन अने द्वारिकानाथ विचार मां पड़ी गया, देवी एक बाजु तमे प्रतिज्ञा करी छे, तमने खबर नथी आ ब्राह्मण छे, पण छे केवो? तो के केवो? आपड़ा पांच दीकरा नो हत्यारो छे, मायरा छे, ई छे, અને તમારી પ્રતિજ્ઞા છે, આજ્ઞા આપો। દ્રૌપદી એટલું જ બોલ્યા છે કે હું કાંઈ જાણતી નથી, હું તો એટલું જ જાણું છું કે બ્રાહ્મણના દીકરાને આમ બંધાય નહીં, મરાય નહીં। તો તમારી પ્રતિજ્ઞાનું શું? તો કે એ મને ખબર નથી, અને તમને શરમ આવવી જોઈએ। દ્રૌપદી હવે અર્જુનને કહે છે, તમે જે ગુરુ પાસેથી વિદ્યા ભણ્યા એ ગુરુનો દીકરો છે, અશ્વત્થામાં કોનો દીકરો? દ્રોણનો, એ ગુરુપુત્ર છે। જોજો કથા કેટલી ઊંચાઈ ઉપર છે, એક સ્ત્રીનું હૃદય કેવું હોય જુઓ। અને આગળ બોલી છે દ્રૌપદી, આ દ્રૌપદી મૈયા બોલ્યા, શું સાંભળો સાંભળો અર્જુન સાંભળો, એક દીકરો મરી જાય ને પછી માને કેટલું દુઃખ લાગે છે એ હું અનુભવી રહી છું। મેં પાંચ દીકરા ગુમાવ્યા છે, એક દીકરો મર્યા પછી માને કેટલી વેદના થાય હું અનુભવી રહી છું। હા, અને હવે આને મારી, સાંભળજો શું બોલ્યા દ્રૌપદી, આને મારી હું બીજી માને દુખી કરવા નથી માંગતી। ઓહો, હું તો દુખી જઉં, અને એની માનું નામ શું? અશ્વત્થામાની માતાનું નામ કૃપી। શું નામ? કૃપી। દ્રોણ પત્નીનું નામ કૃપી। બીજી માને દુખી કરવા નથી માંગતી। અર્જુન દ્વારિકાધીશને પૂછ્યા, દેવી કેવું બોલે? આ નારીની કથા ભાગવત પીઠ કરે બાપ। શાસ્ત્રો કહે છે કે જે સૌભાગ્યવતી સ્ત્રી કે કોઈ પણ સ્ત્રી પાંચ નારીના સવારના નામ લેશે ને, પાંચ નારીના, એના મહાપાપ બળીને ખાક થઈ જશે। કઈ કઈ નારી? અહલ્યા, દ્રૌપદી, સીતા, તારા, મંદોદરી તથા પંચૈતાની સ્મરે નિત્યમ મહાપાતક નાશનમ। અહલ્યા, દ્રૌપદી, સીતા, તારા અને મંદોદરી, આ પાંચ નારીના કોઈ નામ લે ને એના મહાપાપ બળીને ખાક થઈ જશે। આ એ દેવીની કથા છે। અર્જુન ગભરાયા, દ્વારિકાનાથને પૂછ્યું, મારી નાખો તો બ્રહ્મત્યા લાગે, અને જો છૂટો મૂકી દઉં તો દ્રૌપદીની પ્રતિજ્ઞા નિરર્થક જાય। અને ગોવિંદે રસ્તો બતાવ્યો છે ભાગવતજીમાં, વપનમ દ્રવિડાદાનમ, એને એનો મણી ઉતારી લ્યો, માથા ઉપરથી મણી ઉતારો, જનોઈ લઈ લ્યો, હળધૂત કરીને કાઢી મૂકો। ભગવદ્ ગીતા વાંચો છો કોઈ? ભગવદ્ ગીતામાં કૃષ્ણ બોલ્યા છે, સંભાવિતસ્ય ચા કીર્તિર મરણાત અતિરિચ્યતે। હે અર્જુન, અપકીર્તિ મરણથી પણ ભયંકર છે। અપકીર્તિ ડગલે ને પગલે મારે છે। મણી ઉતારી લીધો, જનોઈ લઈ લીધી, હળધૂત કરીને કાઢી મૂક્યો છો? આ સભા ભરી છે આપણે અહીંયા,
કોઈ કદાચ અપરાધી છે, કાંઈ એને ગુનો ન અપાય, એને મરાય નહીં, કાંઈ ન કરે, જોકે પણ બહુ થઈ જાય તો શું કરે, સભાની વચમાં એકદમ અપમાન કરીને કાઢી મૂકો નહીં, મરવાથી પણ ખરાબ છે, યાદ રાખજો. હા, હળદૂત કરીને કાઢી મૂકો ને, એ મરવું સારું. હા, હળદૂત કરીને કાઢી મૂકો. અને અશ્વત્થામાએ શું કર્યું ખબર છે, એ વેર વાળવા માટે એને વિચાર કર્યો, મારું બ્રહ્મતેજાને લઈ લીધું. શું લઈ લીધું? પેલા મણી. અને જો નહીં, જો નહીં કઈ લાડવા ખાવાનું લાયસન્સ નથી, સમજાય છે? જનોય પહેરી એટલે જનોય કઈ ચાવી બાંધવાનું સાધન નથી. યજ્ઞોપવિત જેવું તો કઈ પવિત્ર છે નહીં. હા, યજ્ઞોપવિત તો દ્વિજત્વની પ્રાપ્તિ કરાવે છે. પર્ણકુટીમાં જઈ અશ્વત્થામાએ વેર વાળવા માટે હાથમાં શસ્ત્ર લીધું અને બ્રહ્માસ્ત્રનો પ્રયોગ ક્યાં કર્યો? ઉત્તરાના પેટ ઉપર. ઉત્તરા કોની પત્ની? અભિમન્યુની. અને એના પેટમાં બાળક હતું. ઇતિહાસ એમ કે, અશ્વત્થામાએ એમ કહેવા માંગે છે, સિદ્ધ કરવા માંગે છે, ઇતિહાસ એમ કહે કે પાંડવ કુળમાં અભિમન્યુ પછી કોઈ દીકરો જ નથી થયો, અહીંથી કુળને ખલાસ કરી નાખો, અટકાવી દો વંશને. અને ઉત્તરાના પેટ ઉપર બ્રહ્માસ્ત્ર ગયું છે. ઉત્તરા સળગવા લાગ્યા અને ગોવિંદ પાસે, દ્વારિકાધીશ પાસે આવીને સ્તુતિ કરી, પાહી પાહી મહાજોગીન દેવ દેવ જગતપતે, હે પ્રભુ, પ્રભુ હું ભલે મરી જાઉં, મારા પેટમાં રહેલા બાળકને કઈ ન થાય, હે નાથ મારા બાળકની તમે રક્ષા કરો, હે પ્રભુ મારા બાળકની તમે રક્ષા કરો. ઉત્તરાએ ભગવાનની સ્તુતિ કરી છે, ભગવાનના ચરણારવિંદમાં ઉત્તરા વંદન કરે છે, હે ગોવિંદ મારા બાળકની તમે રક્ષા કરો, ગોવિંદ આપ તો સમર્થ છો, મારા બાળકની ચારે બાજુથી રક્ષા કરો, મારા બાળકનો વાળ વાંકો ન થાય, હું ભલે મૃત્યુ પામું, મારા બાળ આટલું આટલું માવતર પુત્ર ને દીકરી માટે કરે છે, શું નથી કરતા ભગવાન? આ જોયે કે મારી ઉત્તરા બહુ જ દુખી છે, ભગવાને અંગૂઠા જેવડું રૂપ લીધું છે. ઉત્તરાના પેટમાં ગયા અને બાળકની ભગવાને કવચ પહેરાવી દીધું અને બાળકની બ્રહ્માસ્ત્રથી ભગવાને રક્ષા કરી છે. બ્રહ્માસ્ત્ર પાછું ગયું છે અને ઉત્તરાને બાળક આવ્યું. એ બાળકનું નામ પાડ્યું છે વિષ્ણુરાત. ભાગવતજીમાં લખ્યું છે વિષ્ણુરાત નામ પાડ્યું. પણ જેવું બાળક આવ્યું, નામકરણ કર્યું અને કુંતી આમ હાથ મૂક્યો ને, બાળકે આમ ના પાડી. કુંતી ગભરાઈ ગયા. પાંચ પાંડવોએ હાથ મૂક્યો, બાળકે ના પાડી. દ્રૌપદી આવ્યા, હાથ મૂક્યો, ના પાડી. અને પાંચે પાંડવો ભગવાનને કહે છે, અમે કોઈ એવું પાપ કર્યું છે કે બાળક આવું થયું હાથ મૂકીએ ના પાડે છે, આશીર્વાદ આપવા જઈ ના પાડે છે, અમે એવું કોઈ પાપ કર્યું, આવું રોગિષ્ઠ બાળક કેવું થયું અમારા કુળમાં? ભગવાન આવ્યા છે દ્વારિકાનાથે, હાથ મૂક્યો તો એ બાળકે ના પાડી આવ્યું. ભગવાનને વિચારતા કરી દીધા કે બાળક ના કેમ પાડે. ભગવાને સૂક્ષ્મ દ્રષ્ટિ વડે જોયો તો ખ્યાલ આવ્યો કે યુગો વીતી જશે ને તો બાળક ના જ પાડશે. હમણાં જ આપણે કથા જોઈ ગયા, પેટમાં જ્યારે બાળક હતું ત્યારે ભગવાને કયા સ્વરૂપે રક્ષા કરી? હે, અંગૂઠા જેવડા સ્વરૂપે. એ માના પેટમાં એ બાળક હતો ને, એટલે ભગવાનનું કેવું સ્વરૂપ જોયું હતું એને? અંગૂઠા જેવડું રૂપ જોયું હતું. અને બહાર આવીને શું કહે છે કે મેં માના પેટમાં જોયું આ નહીં, માના પેટમાં જોયું આ નહીં. હા, અને પછી ભગવાને જોયું કે આ બાળકને એ સ્વરૂપ જે પેટમાં બતાવ્યું હતું એ જ જોઈએ છે. અને ભગવાન ગોવિંદે દ્વારિકાનાથે એ જ સ્વરૂપે બાળકને બહાર બતાવ્યું. બાળક શાંત થઈ ગયું અને પરીક્ષાયામ ઈક્ષતે ઇતિ પરીક્ષિત, આવી કઠોર પરીક્ષામાંથી પાસ થયા એટલે બાળકનું નામ શું પડ્યું? બોલીએ પરીક્ષિત મહારાજ કી જય હો. બાળકનું નામ પરીક્ષિત પડ્યું છે. ભાગવતનો શ્રેષ્ઠ શ્રોતા પરીક્ષિત, શ્રેષ્ઠ શ્રોતા. જગતમાં પરીક્ષિત જેવી કથા કોઈ શ્રવણ નહીં કરી શકે, સુખદેવજી જેવી કોઈ કથા નહીં કરી શકે ક્યારે. હા, જો ભાગવત કેટલું ઉદાર છે, વક્તાને બધા પગે લાગે સમજો, પણ અમારું ભાગવત એનાથી ડગલું આગળ છે. લાયક શ્રોતા હોય ને તો એને પગે લાગવું, ભાગવત કહે છે. હજી વક્તા સુખદેવજી આવ્યા નથી, પેલા કોણ આવ્યું? પરીક્ષિત. આ કથાનો સાચો ક્રમ આ છે. પેલા કોને આવવું જોઈએ કથામાં? બધાય પરીક્ષિતને, પછી સુખદેવ. પણ અહીંયા ઊંધું લાગે થોડું, પછી મન પડે ત્યારે બધા પરીક્ષિતો આવે. કાયમાં બંધારણ થોડું છે કે
ત્રણ ને પાંત્રીસ હોલ બંધ થઈ જશે એવું તો છે નહીં કે પછી નહીં જવા મળે, એવું નથી કે જવાય નહીં મળે ને આવવાય નહીં, બધું છૂટ જ છે, એવું નથી. લાયક મેં ફરી કહું છું, શ્રોતા બનવું છે બહુ અઘરું છે, કથાકાર બનવું હજી સહેલું છે બાપ, પણ તમને અહીંયા હું બોલું છું ત્રણ કલાક, પહેલાં તો તમારામાં ઇસ્ટેમિના હોવો જોઈએ ને કે શ્રવણ શક્તિ તમારી, હે ત્રણ કલાક સુધી. અરે એક વાક્ય કોઈ આમ તેમ બોલે તો અમે ત્રણ વ્યાજ સહિત પાછું દઈ, અહીંયા એક તરફી ન લાગ્યા એટલી. એટલે કહે છે કે એક એક આશ્રમમાં સજ્જડ શ્રોતા કોને કહેવાય, આશ્રમમાં સત્સંગ ચાલતો હતો અને 20 વર્ષથી સત્સંગ ચાલે, શ્રોતા કોને કહેવાય, લાયક શ્રોતા. એક શ્રોતા આવીને બેસી જાય, બાપુ આવે નહીં પહેલાં 5 મિનિટ પહેલા બેસે, પૂરો થાય પછી એક સેકન્ડના સત્સંગને ગુમાવીને 20 વર્ષ થઈ ગયા. અને આમે નિયમ છે, સત્યદેવની કથા હોય કે ભાગવતની રામાયણ ગમે હોય, શ્રોતા વક્તાનો એક તાર છે, જો તમે દિલથી કથા સાંભળતા હશો ને વક્તા વારે ઘડી તમારી સામે નજર કરશે. આનો અર્થ શું, આનો અર્થ એ શ્રોતા વક્તાનો એક તાર છે, એ બંનેને કેટલો આનંદ, શું આનંદ આવે છે એને ખબર નથી, બંને કયો આનંદ લૂંટી રહ્યા છે હા એને ખ્યાલ નથી, એ ભાઈ શ્રોતા વક્તાનો એક તાર છે બા, એ જોડાયેલો છે. અને 20 વર્ષ પછી શ્રોતા ના આવ્યો એટલે બાપુ વારે ઘડી એને આ નજર કરે કે આ કેમ ન આવ્યો, મેં એક લાયક શ્રોતા ગુમાયો, કેમ ન આવ્યો, માંડ માંડ સત્સંગ પૂરો કર્યો, બીજે દિવસે આવીને પાછો બેસી ગયો અને સત્સંગમાં જોડાઈ ગયો. સત્સંગ પૂરો થયો, અનુચર દ્વારા એ પેલા ખેડૂતને બોલાયો, અહીંયા બાપુ બોલાવે, બાપુ જય સિયારામ જય સિયારામ. અરે બેટા કાલે કેમ સત્સંગમાં નહોતો આવ્યો, તો કે બાપુ અમે ગ્રસ્તી માણા રે, અમને કેટલાય કામ નહીં, 20 વર્ષથી એક સેકન્ડના સત્સંગને તે ગુમાવ્યો નથી, અને કાલે તું ન આવ્યો તને શું એવી તકલીફ પડી, કેમ ન આવ્યો. બાપુ જવા દો નહીં, તું મને પ્રમાણ આપ કેમ અને શું કામ ન આવ્યો, તો કે બાપુ મારા ઘરે એક મહેમાન આવ્યા હતા. તો 20 વર્ષમાં તારા ઘરે કોઈ મહેમાન નહીં આવ્યો, પણ બાપુ કાલ મહેમાન એવા આવ્યા કે ઓળાવા ગયો, ઓળાવા ગયો પછી મોડું થયું, મને એમ કે વચ્ચે ક્યાં જાવ એટલે ના આવ્યો, આમ કહીને પેલો ભગત વયો ગયો. સંતને વાત ફિટ ન થઈ, 20 વર્ષમાં એના ઘરે કોઈ મહેમાન નહીં આવ્યો, કાલે એવા કયા મહેમાન આવ્યા કે ઓળાવા ગયો ને એ ના આવી શક્યો. શિષ્યોને પૂછ્યું, અરે અરે આ ખેડૂત બોલી ગયો, મને કઈ સમજાતું નથી. અરે બાપુ તમને ખબર નથી શું, આ ખેડૂતના ઘરમાં કાલે ઘટના ઘડી છે, પાછાડાના 5 ગામને ખબર છે. શું, આ ખેડૂતનો એકનો એક યુવાન દીકરો કાલે ગુજરી ગયો છે, આ ખેડૂતનો એકનો એક દીકરો યુવાન ગુજરી ગયો એટલે એનું આયુક્ત. સંતે દડબડ દોટ મૂકી અને ખેડૂતના પગમાં લાકડી પડી ગયા છે. અરે હું તો વ્યાસ ગાદી ઉપરથી બોલું છું કે માયા દીકરા બધું ખોટું છે, ત્યારે તું એકનો એક દીકરો કાલે ગુજરી ગયો છે અને આજે આવીને એમ કે મહેમાન આવ્યા તને ઓળાવા ગયો, આ તારી શ્રવણ શક્તિને હું વંદન કરું છું કે કેમ કથા સાંભળવી, કેવી રીતે કથાને પચાવવી, બાપી અઘરું છે કથાને કેવી રીતે ગ્રહણ કરવી, કેવી રીતે પાત્રતા યોગ્યતા લાયકાત મેળવવી, એ તારી પાસે કોઈક શીખી શકે. તે તો જીવનમાં ઉતાર્યું, મહેમાનને વોળાવા ગયો, દીકરાને યાત્રા કાઢીને, એ શબ્દ તો હું આપરસ મહેમાનને પાછો બીજે દિવસે એ જ સ્વસ્થતાથી સત્સંગ સાંભળે. આ પરીક્ષિત બનવું બહુ અઘરું છે ભાઈ, હા અતિ અઘરું છે, યાદ રાખજો. આજ પરીક્ષિતનો જન્મ થયો છે અને પરીક્ષિતનો જન્મ થતા આજ સુતજી કહે છે કે પાંડવોએ ખૂબ દાન આપ્યું છે અને પછી તો ભગવાન એ ભીષ્મ પિતામહ બાણશૈયા પર પોઢ્યા છે ત્યાં આવ્યા છે. દાદાને બાણની પથારી છે અને શરીરમાંથી લોહી નીકળે છે અને ભગવાન અર્જુનજીને કહે છે, અર્જુન દાદાને સુંદર પથારી કરી આવ્યા. ભીષ્મ પિતા સુતા સુતા આમ ના પાડે છે, ગોવિંદ ગોવિંદ મારા ઉપર દયા ન ખાઓ, હું દયાને પાત્ર નથી, હું આ પથારી મારા માટે બરોબર છે, હું દયાને પાત્ર નથી, મેં એવા કામ કર્યા. અરે દાદા તમે આવું બોલો, મારા શરીરમાંથી ભલે લોહી નીકળે, નીકળો બાદ તમને દયા ન ખાઓ ગોવિંદ મારા ઉપર કેમ. અને ભીષ્મ બોલ્યા છે, પાપી દુર્યોધનનું જે અનાજ ખાધું છે ને એ અનાજમાંથી જે બ્લડ બન્યું છે લોહી એ વહેવા દો ગોવિંદ, જ્યાં સુધી પાપ નહીં નીકળે ને ત્યાં સુધી મારું શુદ્ધિકરણ નહીં થાય. આ તમે દેહ શુદ્ધિ કરાવી ને એ આંતરિક શુદ્ધિ હતી, બાહ્ય શુદ્ધિ નહોતી. ભાગવતજીમાં બેસવે ને તો આંતરિક શુદ્ધિ જોઈશ. બાહ્ય તો કપડાં પહેરશું, સાબુ લગાવશું, કોઈ પરફ્યુમ લગાવશું, કોઈ સરસ મજાના કપડાં પહેરશું, બાહ્ય
ચોક્કસ તમને મને શુદ્ધિ લાગશે. આંતરિક શુદ્ધિ ભાગવતજીની દેહ શુદ્ધિ કર્યા પછી મળે છે, યાદ રાખજો. આંતરિક શુદ્ધિની જરૂર છે. ગોવિંદ મને કઈ નથી જોઈતું, મને આ પડ્યો રેવા દો, નહીં કંઈક માગો, કંઈક માગો. બહુ કહ્યું ને ત્યારે ભીષ્મએ ભાગવતજીમાં માંગ્યું છે. ભીષ્મ સ્તુતિ કહેવાય છે ભાગવતજીમાં. હરિભક્તો, મહાભારતના ભીષ્મએ, રામાયણના કાકભુષુંડીએ અને ભાગવતજીના વૃત્રાસુરે ભગવાન પાસે મોક્ષ પણ નથી માંગ્યો, એ કથા છે. આવો ભીષ્મ સ્તુતિના શ્લોક લઈ. ભીષ્મ ઉવાચ. इति मति रूपकल्पितामि तृष्णा भगवती सात्वते पुंगवे विभोमे. श्री कृष्ण गोविंद हरे मुरारी. हे नाथ नारायण वासुदेव. शशि जय मुपगते पति પ્રકૃતિ મુપે યુષિ યદ્ભવ પ્રવાહ. શ્રી કૃષ્ણ ગાયે તાલી. હરે મુરારી. હે નાથ નારાયણ વાસુદેવ. ત્રિભુવન કમલમ કમાલ વર્ણમ રવિ કર ગૌરવ રામ પરમ દધાન. શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારી. હે નાથ નારાયણ વાસુદેવ. યુધિષ્ઠિર કરજો વિધમ બ્રવિષ્ટ વચન લલિત શમવાર્યલં કૃતાસ્તે. શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારી. હે નાથ નારાયણ વાસુદેવ. હરે મામાને જેદારાયરવેદ્યમાન પ્રતિવિલચન કરદસ્તો કૃષ્ણ આત્મા. શ્રી કૃષ્ણ ગોવિંદ હરે. સખી વચો નિશમ્ય મધ્યે નિજ પરયોર બલયો રથમ નિવેશ. શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારી. હે નાથ નારાયણ વાસુદેવ. મિતવતી પર સૈનિકાયુ રક્ષણા ઋતવતી પાર્થ સખે મતિર મમાસ્તો. શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારી. હે નાથ નારાયણ વાસુદેવ. મત
प्रतीगना मृतमणि कर तुम बलितो रथस्थ श्री कृष्ण गोविंद मुरारी हे नाथ नारा सर्वासुदेवा हरिव हं तो विभम गतरीय श्री कृष्ण गोविंद हरे मुरारी हे नाथ नारा वासुदेव सुअद्भुत श्लोकों से विश्व स्तुति नाम विश्व भगवान कहे मांगो शू मांगी खबर से यदि मधे रूप गलता कृष्ण शू आप गोविंद मने इति मति रूप कल्पिता कृष्णा भगवान ने कहे प्रभु तमे आपवा इच्छो छो तो मांगो 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 तो के मारी एक दीकरी कुंवारी छे एनी यारे लगन करो भगवान आम रोवाणा फरी गया आ भीष्म नो मूळ नाम शू हतु कोई ने खबर छे तो गांगे अने एना पिता कोण हता शांतनु राजा માતા કોણ હતી ગંગા મૂળ નામ હતું ગાંગે પણ ભીષ્મ પ્રતિજ્ઞા કરીને ભીષ્મ કહેવાય હવે પિતાના સુખ માટે જેને બધાએ સુખનો ત્યાગ કર્યો ભીષ્મએ લગ્ન જ નથી કર્યું તો દીકરી ક્યાંથી આવી અને અહીંયા પથારી ઉપર પડ્યા પડ્યા બાણ શૈયા ઉપર પડ્યા પડ્યા શું માગ્યું મારી એક દીકરી કુમારી છે એની સાથે લગ્ન કરો ભગવાન ચિંતામાં પડી ગયા આ શું માગે છે સાથે બુદ્ધિ નાટી લાગે છે આવું બોલાય ભીષ્મની દીકરી એમ કલ્પના કરવી એ પાપ છે ભીષ્મએ લગ્ન કર્યા છે એ પાપ છે કર્યા જ નથી લગ્ન તો દીકરી ક્યાંથી આવી શબ્દ ઉપર ધ્યાન આપજો ઇતિ મતિ રૂપ કલ્પિતા વિતૃષ્ણા મતિ માને બુદ્ધિ મારી બુદ્ધિ રૂપી દીકરી ઓહો જે સભામાં દીકરાની વહુના વસ્ત્રો ખેંચાતા હતા ત્યારે આ બુઢો બેઠો હતો આ શું બોલે છે પથારી ઉપર દાદા જોયું નહોતું આંખ બંધ હતી દીકરાની વહુ તો દીકરી કહેવાય હે એના વસ્ત્રો ખેંચાતા હતા દુષ્ટ વસ્ત્રો ખેંચાતા હતા ત્યારે આ બુઢો બેઠો હતો મારે બેસાય નહીં બેઠો હતો કારણ કે મારી બુદ્ધિ બગડેલી હતી એટલે કહું છું એ બુદ્ધિ રૂપી દીકરી એની સાથે લગ્ન કરો અને જેની બુદ્ધિ નો માલિક કૃષ્ણ હોય ને એને આ જન્મ નહીં કોઈ પણ જન્મમાં વાતો ના આવે પરણી જાવ મારા દીકરીને પરણાવી દઉં ભગવાનની આંખમાં દરદડ આંસુ નીકળ્યા ઓહો શું માંગતા આવ્યું છે મારે કઈ જોઈતું નથી આટલું જ જોઈએ છીએ મારી બુદ્ધિ રૂપી દીકરી સાથે તમે લગ્ન કરો મીરાએ પણ એ જ કીધું ને કૃષ્ણને પોતાના મા બાપ ને પેલા કહ્યું કૃષ્ણ સાથે તો યુગો ની ગાંઠ બાંધી હતી મા બાપે કહ્યું પરણાવું તો કે પરણીશ પણ મંદિર સાથે ગોવિંદ સાથે અરે મંદિર સાથે પરણી મીરા મંદિર સાથે પરણી મીરા મંદિર સાથે પરણી મીરા બોલો મંદિર સાથે પરણી મીરા રાજ મહેલ થી છૂટી રે 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 મંદિર સાથે પરણી મીરા રાજ મહેલ થી છૂટી મીરા મંદિર સાથે પરણી હવે એને ચૂડી કોની પહેરી કૃષ્ણ નામની ચૂડી પહેરી કૃષ્ણ નામની ચૂડી પહેરી કૃષ્ણ નામની ચૂડી પહેરી કૃષ્ણ નામની ચૂડી પહેરી માધવની અંગૂઠી રે માધવની અંગૂઠી રે એને માધવની અંગૂઠી રે માધવની અંગૂઠી રે આર કૃષ્ણ નામની ચૂડી પહેરીને માધવની અંગૂઠી પહેરી તુલસીની આ માળા પહેરી તુલસી
सीनी हमारा पहरी मेरा सदानी सुखी रे मेरा सदानी सोते रे श्याम श्याम नो सूरज आपे श्याम श्याम नो सूरज आपे हे मेरा सूरज मुखी रे मेरा सूरज मुखी रे केवा शब्दों से मेरा भाई विषय श्याम श्याम नो सूरज आभे मीरा सूरज मुखी रे काली रात नो कंबल ओढ़ी काली रात नो कंबल ओढ़ी मीरा जागे सूती रे मीरा जागे सूती रे घायल की गत घायल जाने 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 जगनी माया आँख जरूखे मुकी रे आँख जरूखे मुकी रे मेरा शबरे जनम जनम मेरा शबरे जनम 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 नी दुखी रे जनम जनम नी ભીષ્મ કહે છે મારે કઈ જોઈતું નથી મારી દીકરી સાથે લગ્ન કરો અને પછી તો પ્રભુ અતિ રાગી થયા છે ભગવાન ગોવિંદ આ મીરાએ જેમ કહ્યું કે મને કનૈયો ભરથાર મળે મારે કઈ નથી જોઈતું માં અને એ મીરા દ્વારિકાના મંદિરમાં સમાઈ ગયા ને અને ભગવાન ધારે ને તો હરિભક્તો મીરાને અલગ્ન કરી શકે એક નદીમાં પાણી હોય સમજાય છે નદીમાં પાણી ભર્યું હોય અને એ નદીમાં તમે ઘરેથી પાણી લઈ જઈને કળશ પાણી એમાં પધરાવો પછી નદીને એમ કહું બે તારી અંદર પાણી પધરાવ્યું મને પાછું દે લે એ દઈ શકશે હે નદી કહે ભાઈ તે જે પધરાવ્યું તમારી રગે રગમાં મળી ગયું હું બીજું પાણી દઈ શકું પણ તે જે અંદર પધરાવ્યું એ હું ઈચ્છું તો એ ન દઈ શકું એમ મીરા કૃષ્ણમાં દ્વારિકાનાથમાં સમાઈ ગયા પરી કૃષ્ણ ધારે લે તો મીરાને અલગ ન કરી શકે મીરા એવી રીતે સમાઈ ગયા છે હા ભગવાન કહે છે કંઈક માગો અને કંઈક માગવાનું કહ્યું ને ત્યારે ભીષ્મ કહે છે શું માગું તો કે તમને હવે યોગ્ય લાગે એ માગો અને પછી બોલ્યા છે શું માગું આગળનું બાકી હતું એ દેતા નથી ને હવે નવી વાત કરો અને ભગવાન પાછા સાવધાન થયા વેપારીની દુકાન જઈને કે ભાઈ આ દેવો તો ભાઈ પેલા આગળનું ક્લિયર કર આપું છો કશ પેલા ઓલું બધું આ વરનું આમને આમ જે બીજું વર બેસશે આ તો અહીંની દુકાનની વાત નથી કે વેપારીની વાત આ તો ભગવાનને કહે છે અને આગળનું બાકી છે એ દો શું સનિગમ મપહાય મત પ્રતિજ્ઞા શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મોરારી મૃતમધિ કરતો મપ
प्लुतौ रथस्थः हे नाथ नारायण वासुदेव रथ चरणौ या चलत श्री कृष्ण गोविंद हरे मुरारे हरिरिव हन्तु विभं गतस्तरीय हे नाथ नारायण वासुदेव हे नाथ नारायण वासुदेव हे नाथ नारायण वासुदेव भगवान ने कहे छे आगळनो बाकी हतुं ने એ આપો ભગવાન કે મને કઈ યાદ નથી તમે યાદ કરાવો અને બહુ સરસ કથા છે અને પછી તો ભીષ્મ બોલ્યા છે કૌરવ પાંડવનો યુદ્ધ થવાનું હતું ત્યારે દુર્યોધન અને અર્જુન બંને તમારી પાસે મદદ લેવા આવ્યા કથા જાણો છો ને બંને મદદ લેવા માટે આવ્યા અને તમે દુર્યોધનને કહ્યું એક પક્ષે હું રહીશ અને બીજી પક્ષે મારું સૈન્ય રહેશે બોલ દુર્યોધન તારે શું જોઈએ ત્યારે દુર્યોધન શું બોલ્યો ગોવિંદ તમને લઈ લો અને અર્જુન ગભરાયા કે જો પ્રભુ કૌરવ પક્ષમાં જશે તો મારો વિજય નહીં થાય ત્યારે ભગવાન કહે છે મારી એક શરત છે શું હું જે પક્ષમાં રહીશ એ પક્ષમાં રહીશ પણ મારો એક નિયમ મારી એક શરત મારી એક પ્રતિજ્ઞા શું કે હાથમાં હથિયાર નહીં ઉપાડો યુદ્ધના મેદાનમાં ત્યારે દુર્યોધન કે તો પછી મને મારે કઈ તમારું ધુપડું નથી ઉતરવું તમે વયા જાઓ ઓલી બાજુ પાંડવો બાજુ મારે તમારું ધુપડું ઉતારવું છે યુદ્ધના મેદાનમાં તમે આ બધા અદપાડીને ઉભા હો મારે તમારું શું કરવું છે ચતુરંગીની સેના દઈ દો એક બાજુ ચતુરંગીની સેના લઈ લે દુર્યોધને જયારે હરીને છોડ્યા ને ત્યારે જ કૌરવનો પરાજય અને પાંડવોનો વિજય નિશ્ચિત હતો યાદ ત્યારે ભગવાને આ પ્રતિજ્ઞા કરી હતી કે પક્ષમાં રહીશ પણ હથિયાર નહીં ઉપાડો અને બીજી બાજુ જ્યારે કુરુક્ષેત્રના મેદાનમાં યુદ્ધ ચાલુ થયું ત્યારે ભીષ્મ પિતામહના ભાગ્યના જેટલા દિવસો આવ્યા ને જેટલા ભાગમાં દિવસો હતા ને એટલા આવ્યા ને એમાં અલગ અલગ જો દ્રોણ ને અમુક દિવસો અલગ સાંભળ્યું છે મહાભારત અમુક અમુક દિવસો દ્રોણ ને યુદ્ધના આવ્યા અમુક ભીષ્મ ને આવ્યા ભાગમાં ભીષ્મને જયારે એના ભાગના જે દિવસો આવ્યા ને ત્યારે ભીષ્મએ પણ પ્રતિજ્ઞા કરી કુરુક્ષેત્રના મેદાનમાં હવે એની પ્રતિજ્ઞા શું સાંભળજો શું કરી પ્રતિજ્ઞા વાસુદેવ કર ચક્ર ધરે વાસુદેવ કર ચક્ર ધરે તો શાંતનુ સુત કહાવું લાજત ઘે મેરી ગંગા મૈયા તુમકો મુખ ના દિખાઉં વાસુદેવ પર ચક્ર ધરે તો શાંતનુ સુત કહાવું હું શાંતનુ રાજાનો ને માંગાનો દીકરો તો કહેવાઉં કે આજ હું ગોવિંદના હાથમાં હથિયાર પકડાવું આ એક બાજુ તમારી પ્રતિજ્ઞા ને બીજી બાજુ મારી શું અદભુત કથા છે સ્વનિગમ મપહાય મત પ્રતિજ્ઞા એક બાજુ તમારી પ્રતિજ્ઞા ને બીજી બાજુ મારી પ્રતિજ્ઞા અને તે દિવસે ગોવિંદ પાંડવોના શરીરમાં મેં ચારણી જેમ બાણો ભોકી દીધા અને તમે એને બચાવવા માટે દોડ્યા હથિયાર લેવાની તો પ્રતિજ્ઞા હતી નથી લેવું અને તમે શું કર્યું દ્રુતરથ ચરણો ભયા ચલત ગો તમે દોડ્યા રથનું પેણું હાથમાં લીધું હવે એને શસ્ત્ર ન કહેવાય રથના પેણાને આમ આત્મા લઈને સુદર્શનની જેમ ચાકડી ચડાયું આમ ફરવા માંડ્યું અને બરાબર ભીષ્મ કહે મને મારવા આવ્યા પેણું લઈને મારવા આવ્યા અને આમ જ્યાં મારવા આવ્યા બરાબર મારી સન્મુખ ઉભા રહ્યા ત્યારે શું તમે હસતા હતા હવે કોઈ મારવા આવે એ હસે અને હસે એ મારે તમે મારવા આવ્યા તો હસો છો એટલે તમારું આ સ્વરૂપ મેં જોયું એટલે મેં એ કુરુક્ષેત્રના મેદાનમાં તેદી માંગ્યું હતું કે મરવા પડું ને ત્યારે આ સ્વરૂપ બતાવજો અને તમે આ ચતુર્ભુજ લઈને ઊભા છો એ બતાવો એ એ બાકી જોઈ આપો શું અદભુત છે અને મારા જેવાને મારવો હોય ભીષ્મ કહે તમારે આટલી મહેનત કરવી પડે આંખ ખોલો ને બંધ કરો આખા જગતનો સંહાર કરી નાખો
ब्रुकुटी विलास में सृष्टि नु सर्जन करवा वाला तमे, विसर्जन करवा वाला तमे। अमारा कच्छ में भूकंप आयो दोढ़ मिनिट में कि अढ़ी मिनिट में, दोढ़ मिनिट में आंड थई, दोढ़ मिनिट में रफे दफे करी नाख्यू, हजी संधायू नथी। तमे शुं न करी शको प्रभु, અને મારા જેવાને મારવો હોય તો આટલી મહેનત કરવી પડે, રથની નીચે ઉતરવું, પેણું પકડવું, દોડવું, આટલું બધું કરવું પડે? તમારા ઘુઘરિયાના વાળ લેરાતા હતા, ઉત્તરીય ઉપવસ્ત્ર નીચે પડી ગયું, હસો છો? આ સ્વરૂપ મને બહુ ગમે છે। આ તો ગોવિંદ મારી પ્રતિજ્ઞાને રાખવા માટે તમે તમારી પ્રતિજ્ઞા તોડી, ભક્તને મોટો બનાવવા માટે તમે નાના બની ગયા। નહીં તો તમારી પ્રતિજ્ઞા હતી, મારી પ્રતિજ્ઞાને અકબંધ રાખવા માટે તમે તમારી પ્રતિજ્ઞા તોડી છે। પછી તો ભીષ્મ રડે છે, ભગવાન પણ કહે છે, ધન્ય છે તમને માંગતા આવડ્યું, તમારી બુદ્ધિ શ્રેષ્ઠ છે તમને માંગતા આવડ્યું। ભીષ્મ કહે, શ્રેષ્ઠ કેમ ન મળી, બુદ્ધિરૂપી દીકરી પરણાવી તમને, માલિક તું છો, હવે બગડે નહીં, હવે આડી અવડી ન જાય, તું જેનો માલિક બન્યો તારી સાથે જ પરણાવી દીધી બુદ્ધિરૂપી દીકરીને। હા, નહી તો ગીતા એમ ન કે બુદ્ધિ નાશાત પ્રણશ્યતિ, અર્જુન જેની બુદ્ધિ નાશ પામે એ સંપૂર્ણ નાશ પામે છે। આજ ભીષ્મને વંદના કરી પ્રભુએ અર્જુનને આજ્ઞા કરી, ગાંડીવનો ટંકાર કર્યો, ધરતી ઉપર બાણ માર્યો, ગંગા પ્રગટ થઈ અને ગંગા ભીષ્મના મુખમાં આવી, ભીષ્મનો તેજ નારાયણમાં મળી ગયો। દેવતાઓના વૃંદોએ પુષ્પોની વર્ષા કરી, બોલ્ય ભીષ્મ પિતામહ મહારાજ કી જય હો। ભીષ્મનો જય જયકાર થયો છે। પ્રભુ દ્વારિકામાં આવ્યા, લીલા કાર્ય પૂરું કર્યું અને પોતે સૌદેહે પ્રભુ સ્વર્ગમાં પધાર્યા અને અર્જુન કાબા લોકોથી લૂંટાઈ ગયો। સમય સમય બલવાન હે નહીં પુરુષ બલવાન, કાબે અર્જુન લૂંટ્યો વોહી ધનુષ વોહી બાણ। એજ અર્જુન ગાંડીવનો ટંકાર કરે, હજારો હાજા ગગડાવી નાખે, આજે કાબા લોકોથી લૂંટાઈ ગયો। એનું કારણ, એની સાથે ગોવિંદ નથી, એની સાથે પ્રભુ નથી। અર્જુન સામાન્ય લોકોથી ગાંડીવ સહિત લૂંટાઈ ગયો। હસ્તિનાપુરમાં આવ્યો, મોટા ભાઈના ચરણમાં લાકડી પડે એમ પડી ગયો, મોટા ભાઈ આમ જોયું તો રણે કેમ, તારું ક્ષાત્ર તેજ ક્યાં, તારો ગાંડીવ ક્યાં? મોટા ભાઈ, પ્રભુએ આ ધરતી ઉપરથી વિદાય લીધી, પ્રભુએ લીલા કાર્ય પૂરું કર્યું, પાંચે પાંડવો દ્રૌપદી કુંતી સહિત રડે, હવે અહીંયા રેવાય નહીં। અને કોને બોલાવ્યા? અભિમન્યુનો પુત્ર કથા જોઈ ગયા પરીક્ષિત, એને રાજ્ય ગાદી આપી છે, બેટા સંભાળ, નીતિ પ્રમાણે ચલાવજે। અને પાંચે પાંડવો હિમાળે હાડ ગાળવા ગયા છે, હા, મન પરમાત્માને સમર્પિત કર્યું। હે મારું મનડું મન મોહનમાં, મને ગમતું નથી આ ભુવન, મારું મનડું મન મારું મન ગમતું નથી આ મળશે નંદ દુલારો, મને મળશે નંદ દુલારો, ભાગ્ય મારા ક્યારે ઉઘડશે, મળશે નંદ દુલારો, મને મળશે નંદ દુલારો, મન ગમતું નથી આ ભુવન,
दीन भुवन मा श्री राधे नदी आ भुवन मा